હેલો મિત્રો, મારા કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજની આપણી રેસીપી છે આંબળાનું અથાણું. અત્યારે શિયાળામાં ભરપૂર માત્રામાં આંબળા મળતા હોય છે. તમે આ અથાણું એકવાર જરૂરથી ટ્રાય કરજો. આંબળા આપણા શરીર માટે ખૂબ જ ભરપૂર માત્રામાં પોષક તત્વો પૂરા પાડે છે. આંબળામાં 100 જેટલી બીમારીઓને દૂર રાખવાની તાકાત છે. તો તમે આ અથાણું બનાવીને 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ચલો જોઈ લઈએ આંબળાનો અથાણું બનાવવાની રેસીપી. તો સૌથી પહેલાં અહીંયા મેં આ રીતના લીલા આંબળા લઈ લીધા છે. અહીંયા મેં 250 ગ્રામ આંબળાને સારી રીતે સાફ કરીને ધોઈને લઈ લીધા છે. હવે અહીંયા આંબળાને સારી રીતે સાફ કર્યા બાદ આપણે એને બાફવા માટે મૂકવાના છે. તો સૌથી પહેલાં આપણે આંબળાને ધોઈ લેવાના છે અને સારી રીતે સાફ કરી લેવાના છે. હવે ત્યારબાદ આપણે એક કુકર લઈશું. હવે કુકરમાં આપણે બધા જ આંબળાને એડ કરી દઈશું. અહીંયા મેં 250 ગ્રામ આંબળા લીધા છે. આશરે 8 જેટલા આંબળા છે. હવે કુકરમાં એડ કર્યા બાદ આપણે એમાં પાણી એડ કરીશું. અહીંયા આપણે થોડા આંબળા ડૂબે એટલું પાણી એડ કરવાનું છે. અને આ આંબળાને આપણે ગેસ ઉપર 3 સીટી વાગે ત્યાં સુધી બાફી લેવાના છે. 3 સીટી બાદ આપણા આંબળા સરસ રીતે બફાઈને તૈયાર થઈ જાય છે. હવે અહીંયા મેં 3 સીટી વગાડી લીધી છે. તમે જોઈ શકો છો કે આપણા આંબળા સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયા છે. એની જાતે જ આ રીતે આંબળાની સરસ રીતે ફાડો અલગ થઈ જાય છે, કે એનો મતલબ આપણા આંબળા સરસ રીતે બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો કે સરસ રીતે આંબળામાં આ રીતની ફાડો બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમારે ખુલ્લા વાસણમાં બાફવા હોય તો ખુલ્લા વાસણમાં પણ બાફી શકો છો. આ રીતની ફાડો એની જાતે જ થઈ જાય છે, કે આપણા આંબળા પરફેક્ટ રીતે બફાઈ ગયા છે. હવે આને આપણે ઠંડા કરી લઈશું. હવે આપણા અહીંયા આંબળા ઠંડા થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે સરસ રીતે આ રીતે આંબળાની ફાડો બનીને તૈયાર થઈ જાય છે. વધારે મહેનત પણ નથી લાગતી. આ રીતે બફાયા બાદ એની જાતે જ આ રીતે ફાડો બનીને તૈયાર થઈ જાય છે. તો આ રીતે હાથોની મદદથી આંબળાની આ રીતે ફાડો કરી લઈશું અને એના બીજ અને દાંડલાને કાઢી લઈશું. તો આ રીતે એક આંબળામાંથી 6 ફાડો બનીને તૈયાર થઈ જશે. તો હવે આવી જ રીતે બધા આંબળાની ફાડો કાઢી લઈશું અને ચીરિયા કરી લઈશું અને એના બીજ કાઢી લઈશું. તો સરસ રીતે આપણા આંબળા આ રીતે એની ચીરીઓ બનીને તૈયાર થઈ જાય છે. વધારે મહેનત નથી લાગતી. હવે આવી જ રીતે આપણે બધા આંબળાની ચીરીઓ કાઢી લઈશું અને બીયા અલગ કરી લઈશું. હવે અહીંયા મેં બધા આંબળાને સરસ રીતે ચીરીઓ કાઢી લીધી છે અને બિયાને એક બાજુ કાઢી લીધા છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો આ રીતે બધા આંબળાને મેં તૈયાર કરી લીધા છે. હવે આપણે એક બાઉલમાં બધા આંબળાને લઈ લીધા છે. તો એમાં આપણે અથાણું બનાવવાનું શરૂ કરી દઈએ. સૌ પ્રથમ એમાં આપણે 2 ચમચી રાઈના કુરિયા એડ કરીશું, એટલે કે રાઈની દાળ આવે છે તે એડ કરવાની છે. ત્યારબાદ તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર યુઝ કર્યો છે. તમારી પાસે જે અવેલેબલ હોય તે તમે લઈ શકો છો. 1/2 ચમચી હિંગ એડ કરીશું. તમને અથાણું જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. હવે અહીંયા મેં 1 કપ જેટલું તેલને ગરમ કરીને લઈ લીધું છે. ઉફાળું થઈ જાય ત્યાં સુધી એને ઠંડુ કરી લેવાનું છે અને તેલને આપણે ધુમાડો નીકળી જાય ત્યાં સુધી ગરમ થવા દેવાનું છે. અને ત્યારબાદ ઉફાળું ઠંડુ થાય ત્યારબાદ આમાં એડ કરી દઈશું. અહીંયા મેં સિંગ તેલનો યુઝ કર્યો છે. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. જો તમને સરસિયું પસંદ હોય તો સરસિયું પણ એડ કરી શકો છો. હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. અહીંયા આપણે હળવા હાથે મિક્સ કરીશું જેથી કરીને આપણા આંબળા તૂટે નહીં. અને તમે જોઈ શકો છો કે આપણા અથાણાનો કલર એકદમ સરસ આવી ગયો છે. અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર યુઝ કર્યો છે. તો આપણા અથાણું એકદમ સરસ કલર લાગી રહ્યો છે. અહીંયા તમે અથાણાના મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે અહીંયા આપણે ગળ્યું અથાણું બનાવ્યા છે ખાટું મીઠું. તો અહીંયા મેં દેશી ગોળ લઈ લીધો છે. એને મેં સરસ રીતે છીણીને તૈયાર કરી લીધો છે. અહીંયા મેં 100 ગ્રામ જેટલો દેશી ગોળનો યુઝ કર્યો છે. જો તમારે ખાંડવાળું બનાવવું હોય તો ખાંડવાળું પણ બનાવી શકો છો. હવે એને હળવા હાથે મિક્સ કરી દઈશું.
અહીંયા ગોળને ઓગળતા વાર નથી લાગતી, 2-3 કલાકમાં આ રીતે રહેવા દઈશું તો ગોળ ઓગળીને બિલકુલ તૈયાર થઈ જશે. અને આપણે છીણીને લીધો છે જેથી કરીને જલ્દી ઓગળી જાય છે. આ અથાણાંને તમે તરત ખાવાનું શરૂ કરી શકો છો. અત્યારે આપણને અથાણું ડ્રાય લાગશે, બાદમાં એ ગોળનું ચાસણી જેવું થઈ જશે એટલે એનો રસો થઈ જશે અને તેલ પણ ઉપર આવી જશે. તો આને તમે હવે તમે જોઈ શકો છો કે આપણો ગોળ ઓગળી ગયો છે અને સરસ તેલ પણ ઉપર આવી ગયું છે. હવે આ અથાણાંને તમે ખાવાનું શરૂ કરી શકો છો અને આને તમે એક કાચની બોટલમાં ભરીને 12 મહિના સુધી સ્ટોર કરી શકો છો. હવે આપણું અથાણું બનીને બિલકુલ તૈયાર થઈ ગયું છે. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી. અને આવી જ નવી નવી રેસીપી માટે જોતા રહો પૂજાની દેશી ગુજરાતી રેસીપી. ધન્યવાદ.